કેમ છો મિત્રો? મજામાં ને? હેપી સન્ડે. એડ્યુસફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આજે દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. અહીં તમારી સમક્ષ ફક્ત મહાપુરુષોની ચર્ચા જ નથી, પરંતુ તેની સાથે સાથે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વાતને પણ વણી લઈએ છીએ. અને એક વર્ષ સુધી તમે આ સિરીઝને અનુસરશો તો મિત્રો તમે વિચાર નહીં કરી શકો કે તમારામાં કેટલું પરિવર્તન આવ્યું હશે. તમે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દિવસ એવો નહીં હોય કે જેના વિશે તમે જાણતા નહીં હો. તો આ સિરીઝને તમારે એક વર્ષ સુધી ફોલો કરવાની છે. અને આજે 27મી સપ્ટેમ્બર અને 27મી સપ્ટેમ્બરને લઈને બે મહાપુરુષો આજના દિન વિશેષમાં છે. આ બે મહાપુરુષોમાં એકની ઓળખ આપું તો ભારતના પ્રથમ ગણિત શાસ્ત્રી અને પુસ્તકાલયના જગતના જનક જેઓને કહેવામાં આવે છે એમની વાત કરવાના છીએ. નામ પછી જણાવીશ. અને તેની સાથે સાથે આ વ્યક્તિને તો તમે ઇતિહાસમાં ક્યાંક તો યાદ કર્યા જ હશે કે ભારતીય પુનર્જન્મના પિતા અને ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કરનાર આ સમાજ સુધારક, એની પણ વાત કરવાના છીએ. અને સાથે સાથે એક ટેકનોલોજીનો મહત્વનો દિવસ છે, ગૂગલનો આજે જન્મદિવસ છે, એની વાત પણ કરીશું. તમને એમ થશે કે ગૂગલની આજે સ્થાપના થઈ હશે? નહીં, ગૂગલે કંઈક નવીન કર્યું છે જેને લીધે ગૂગલ પોતાનો આ જન્મદિવસ ઉજવે છે, એની વાત કરીશું. ચાલો સૌ પ્રથમ આપણે યાદ કરીએ આ પુસ્તકાલય જગતના જનક એવા વ્યક્તિ, એટલે આપણા જાણીતા ગણિતશાસ્ત્રી છે એસ.આર. રંગનાથન. તેઓનો આજે નિર્વાણ દિવસ છે. તો યાદ રાખીએ 27 સપ્ટેમ્બરના રોજ ભારતના પ્રથમ ગણિતશાસ્ત્રી એવા એસ.આર. રંગનાથનનો આજે મિત્રો નિર્વાણ દિવસ છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1892ના રોજ થયેલો. ક્યાં જન્મ થાય છે? તમિલનાડુના શિયાલી મુકામે. અને તેમના જન્મદિવસને ભારતભરમાં રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલે આજે તેમને યાદ કર્યા છે. કે ભારતભરમાં રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ એટલે કે નેશનલ લાઇબ્રેરી ડે દર વર્ષે ઉજવવામાં આવે છે. કોની યાદમાં? એસ.આર. રંગનાથનની યાદમાં. તેમનો આજે જ્યારે નિર્વાણ દિવસ છે તો આ મહાનુભાવ વિશે આગળ જોઈએ. દેશભરમાં પુસ્તકોનો પાયો નાખનાર એસ.આર. રંગનાથનની યાદમાં દિવસ, આ દિવસ 1984થી ઉજવવામાં આવે છે. અને એસ.આર. રંગનાથનનું પૂરું નામ શું છે? તો યાદ રાખીએ, ડોક્ટર શિયાલી રામ મરિતા રંગનાથન એસ.આર. રંગનાથનનું પૂરું નામ. ફરી એકવાર, ડોક્ટર શિયાલી રામ મરિતા રંગનાથન. અને એસ.આર. રંગનાથન એક પ્રખત ગણિતશાસ્ત્રી, સાથે સાથે લેખક અને એક સારા એવા લાઇબ્રેરિયન હતા. અને એમનું ખાસ કરીને લાઇબ્રેરી વિશે એમનું જ્ઞાન, એમની જે વ્યવસ્થા, એને લીધે જ તેમને એક અલગ ઓળખ મળી છે. એસ.આર. રંગનાથનને શિયાલીની હાઈસ્કૂલમાં તથા મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં વર્ષ 1913 અને 1916માં ગણિત વિષય સાથે તેઓ બીએ અને એમએની પદવી મેળવી હતી. અને તેઓએ વર્ષ 1924માં મદ્રાસ વિશ્વવિદ્યાલયનું પ્રથમ પુસ્તકાલય બનાવ્યું હતું. એટલા માટે યાદ રાખીએ કે મદ્રાસ વિશ્વવિદ્યાલયનું પ્રથમ પુસ્તકાલય તેઓએ બનાવ્યું છે 1924માં. અને તેઓને ભારતમાં લાઇબ્રેરી વિજ્ઞાન, દસ્તાવેજીકરણ તથા માહિતી નિર્દેશનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો. એટલા જ માટે કહું છું કે આ વ્યક્તિનું નામ ખાસ યાદ રાખીએ, કારણ તેઓને પુસ્તકાલય જગતના જનક તરીકે ઓળખવામાં આવે છે. અને વર્ષ 1965માં ભારત સરકારે તેઓને પુસ્તકાલય વિજ્ઞાનમાં રાષ્ટ્રીય શોધ પ્રાધ્યાપકની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. આગળ વાત કરીએ તો તેઓને વર્ષ 1957માં પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને તેઓએ પોતાના જીવનના 48 વર્ષ દરમિયાન ભારતમાં ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી વ્યવસાયની ઉન્નતિ માટે એક મહાન ભૂમિકા ભજવી હતી. લાઇબ્રેરી વિજ્ઞાનની કોઈ પણ એવી શાખા નથી કે જે વિષય એમણે લખ્યું ના હોય. અને તેઓએ 50થી વધુ ગ્રંથો અને લગભગ 2000 સંશોધન લેખ, સૂચના લેખો લખ્યા છે. અને અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો તેમનું એક પુસ્તક છે લાઇબ્રેરી એડમિનિસ્ટ્રેશન, અને તેના લેખક છે એસ.આર. રંગનાથન. અને આ પુસ્તકાલયના પિતા એવા એસ.આર. રંગનાથનનું અવસાન 27મી સપ્ટેમ્બર 1972ના રોજ બેંગ્લોર મુકામે થયું હતું. તો આપણે
આ મહાન વ્યક્તિને યાદ કર્યા અને તેની સાથે હવે યાદ કરીએ સમાજ સુધારકને. અને ચહેરો જોતા જ ઓળખાઈ જાય કે આ વ્યક્તિ એટલે રાજારામ મોહન રાય. આજે આ મહાનુભાવને શા માટે યાદ કરીએ છીએ? કારણ 27 સપ્ટેમ્બર બ્રહ્મો સમાજના સ્થાપક એવા રાજારામ મોહન રાયનો પણ આજે નિર્વાણ દિવસ છે. તેમનો જન્મ 22 મે 1772ના રોજ પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેનો હુગલી જિલ્લો અને રાધાનગર ગામ ત્યાં તેમનો જન્મ થાય છે. ઇતિહાસના પાનામાં તમે ક્યાંક વાંચેલું છે કે રાજારામ મોહનરાયનો જન્મ 22 મે 1772ના રોજ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો અને તેઓ એક સમાજ સુધારક હતા. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી અને જે પાછળથી આ સંસ્થા બ્રહ્મો સમાજ તરીકે પ્રચલિત થઈ હતી. તો પરીક્ષામાં પ્રશ્ન બને, આત્મીય સભાના સ્થાપક કોણ? રાજારામ મોહન રાય. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો પણ રાજારામ મોહન રાય. તેમણે કોલકાતા યુનિટેરિયન સોસાયટીની સ્થાપના કરી હતી અને બ્રહ્મો સમાજ તરફથી સંવાદ કૌમુદી નામે સાપ્તાહિક બહાર પાડવામાં આવ્યું હતું. અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો કે સંવાદ કૌમુદી નામનું આ સાપ્તાહિક કોના દ્વારા બહાર પાડવામાં આવતું હતું? બ્રહ્મો સમાજ દ્વારા બહાર પાડવામાં આવતું હતું. રાજારામ મોહન રાય વિશેષ કરીને બાળ લગ્નો અને બહુપત્ની પ્રથાને દૂર કરવાના પ્રયત્નો કર્યા, તેમજ સતી પ્રથાની વિરુદ્ધ મોટી ઝુંબેશ તેઓએ ચલાવી હતી. અને આ સતી પ્રથાની ઝુંબેશ ચલાવવામાં પાછળ તેમનું એક કૌટુંબિક કારણ હતું કે ભાઈનું અકાળે અવસાન થાય છે અને ભાભીને ન છૂટકે પરાણે તેમને સતી થવા માટે સમાજ જે ફરજ પાડે છે, આ ઘટના જોઈને રાજારામ મોહન રાય મનોમન સંકલ્પ કરે છે કે સતી પ્રથાનું દૂષણ આપણા ભારત દેશમાંથી દૂર થવું જ જોઈએ. અને ત્યાર પછી તેમણે આ જે કુરિવાજો છે તેને દૂર કરવા માટે તેઓએ અનેક પ્રયાસો કર્યા અને તેમને સફળતા પણ મળી, અંગ્રેજો તરફથી સમર્થન પણ મળ્યું હતું. ભારતે 1964માં રાજારામ મોહન રાયના ફોટાવાળી એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી અને અર્નોસ વેલે ખાતે તેમનો મકબરો અને ચેરિટી ઇંગ્લિશ હેરિટેજ દ્વારા ગ્રેડ 2 ઐતિહાસિક સ્થળ તરીકે સૂચિબદ્ધ છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને રાજારામ મોહન રાયને ઇતિહાસકારો ભારતીય પુનર્જન્મના પિતા તરીકે ગણાવે છે. આ શબ્દ ખાસ યાદ રાખીએ કે ભારતીય પુનર્જન્મના પિતા તરીકે કોણ ઓળખાય છે? રાજારામ મોહન રાય. અને આ સમાજ સુધારકનું અવસાન 27 સપ્ટેમ્બર 1833ના રોજ ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ મુકામે થયું હતું. અને આ મહાનુભાવ સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોની પણ ચર્ચા કરી લઈએ. મિત્રો, એક નહીં પરંતુ 8-8 પ્રશ્નો પૂછાયા છે પરીક્ષામાં આ મુદ્દાને ધ્યાનમાં રાખીને. તો તમારી નજર અહીં પ્રશ્નો ઉપર હવે. અ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ પુસ્તક કોના દ્વારા લખાયેલ છે? રાજારામ મોહન રાય દ્વારા. ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજારામ મોહન રાયે. તમને એમ થશે કે સર, ઈજી પ્રશ્નો પૂછાયા એ વખતે એક્ઝામ આપી હોત તો? એ વખતે ઉંમર કદાચ તમારી નાની હશે અને તમારા 18 વર્ષ પૂર્ણ ન થયા હોય, અભ્યાસ ચાલુ હશે, પરંતુ હજુ મોકો છે, ભરતીઓ આવી રહી છે, તૈયારી ચાલુ રાખજો. સતી પ્રથાની નાબૂદી માટે જજુમેલા વીરનું નામ શું છે? રાજારામ મોહન રાય. કેવા કેવા ફેરવીને પ્રશ્નો બનાવે છે. જુઓ છો ને કે રાજારામ મોહન રાયના અવસાન પછી બ્રહ્મો સમાજની આગેવાની કોણે લીધી હતી? દેવેન્દ્રનાથ ટાગોરે. રાજારામ મોહન રાયના સહયોગથી કયા ગવર્નર જનરલે સતી પ્રથાને નિષેધનો અમલ કરાવ્યો, એટલે કે સતી પ્રથા નાબૂદ કરી? લોર્ડ વિલિયમ બેન્ટિક. અને ત્યાર પછી વાત કરીએ આગળ. 27 સપ્ટેમ્બર ગૂગલનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણ 27 સપ્ટેમ્બર 2002ના રોજ ગૂગલે સૌ પ્રથમવાર તેમના જન્મદિવસ માટેના ડૂડલનો ઉપયોગ કર્યો હતો. અને આ ડૂડલ એટલે શું? જેમ કે વિક્રમ સારાભાઈ, એમનો ધારો કે જન્મદિવસ છે, તો તેમના જન્મદિવસે આ ગૂગલનો લોગો જોવા ન મળે પણ સર્ચ એન્જિનમાં તમને વિક્રમ સારાભાઈ જોવા મળે તો સમજી લેવાનું કે હવે ગૂગલને બદલે ડૂડલનો ઉપયોગ થયો છે. તો આ રીતે ગૂગલે ડૂડલનો સૌ પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો અને તેથી વર્ષ 2006ના વર્ષથી આ દિવસને ગૂગલના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ગૂગલની સ્થાપના ક્યારે થાય છે? 4 સપ્ટેમ્બર 1998ના રોજ ગૂગલની સ્થાપના થાય છે. એટલા માટે સ્થાપના દિવસ તરીકે આપણે જન્મદિવસની વાત લઈએ તો આ વર્ષે ગૂગલનો 22મો જન્મદિવસ છે. કારણ
ગૂગલની સ્થાપના 4 સપ્ટેમ્બર 1998 ના રોજ થઈ હતી. 1998ની અંદર 22 વર્ષ એડ કરો 2020 એટલે 22મો તેમનો જન્મદિવસ. અને ગૂગલનું મુખ્યાલય ક્યાં આવેલું છે? અમેરિકાના કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂ ખાતે. અને ગૂગલના સ્થાપક બે આ વ્યક્તિ, એક છે લેરી પેજ અને બીજા છે સર્ગે બ્રિન. ઇમેજમાં તમે જોઈ શકો છો લેરી પેજ અને સર્ગે બ્રિન તેઓએ ગૂગલની સ્થાપના કરી, પરંતુ ગૂગલના અધ્યક્ષ તરીકે સીઈઓ તરીકે કાર્યરત છે ભારતીય મૂળના સુંદર પિચાઈ. અને ગૂગલ એ અમેરિકી બહુરાષ્ટ્રીય સાર્વજનિક કંપની છે અને જે મુખ્યત્વે ઇન્ટરનેટ સર્ચ, ઈમેલ, ઓનલાઈન જાહેરાત જેવી સેવાઓ આપે છે. અને કંપનીની મૂળભૂત સેવા વેબ સર્ચ એન્જિન છે તથા કમ્પ્યુટર સોફ્ટવેર, ગૂગલ ક્રોમ, પિકાસા તેમજ ઇન્સ્ટન્ટ મેસેજ, ગૂગલ ટોકની સુવિધા પણ આપે છે. અને જ્યારે અહીં સુંદર પિચાઈનો ઉલ્લેખ થાય છે તો તાજેતરમાં એક બાબતને લઈને સુંદર પિચાઈ હાઇલાઇટમાં રહ્યા છે. યાદ આવે તો નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા. આગળ વાત કરીએ ગૂગલ સર્વિસની, તો ગૂગલ કંપની વિશ્વમાં જ્ઞાનને વ્યવસ્થિત અને સર્વત્ર ઉપલબ્ધ અને લાભપ્રદ કરવાનું કાર્ય કરે છે. ગૂગલ ઇન્ટરનેટ સાથે જોડાયેલ સેવાઓ આપે છે, જેમાં મુખ્યત્વે સર્ચ, ઈમેલ કરી શકો, ઓનલાઈન તમે જાહેરાત કરી શકો, ગૂગલ ક્રોમ જે એક બ્રાઉઝર છે એનો ઉપયોગ કરી શકો. ગૂગલ બ્રાઉઝર છે કયું? આ ગૂગલ ક્રોમ. અને યુટ્યુબ એ પણ ગૂગલની જ એક કંપની છે. બ્લોગસ્પોટ એટલે કે તમે ત્યાં વેબસાઇટ બનાવી શકો. મેન્સ, સમાચાર, પુસ્તકો, ગૂગલ પ્લસ, ગૂગલ ટ્રાન્સલેટ વગેરે સેવાઓનો સમાવેશ થાય છે. તો આમ જોવા જઈએ તો ગૂગલની ઘણી બધી પ્રોડક્ટ્સ છે. કેટલી? તો ગૂગલ એન્ડ્રોઇડ, યુટ્યુબ અને એડસેન્સ સહિત 70થી વધુ કંપનીઓની માલિકી ધરાવે છે ગૂગલ. એક એવરેજ પ્રમાણે પ્રતિ સેકન્ડ ગૂગલ 40,000 સર્ચ કરે છે. અને ફોર્બ્સના આંકડા મુજબ ગૂગલ પર પ્રતિ દિવસ 3.5 અબજ લોકો સર્ચ કરે છે. છે ને આ બધા ચોંકાવનારા આંકડા? આ કંપનીમાં 1,00,000થી તો વધુ કર્મચારીઓ કામ કરે છે. તો મિત્રો, આજનો વિડીયો પૂર્ણ કરીએ અને હવે પરીક્ષાની તૈયારી કરવા લાગજો, કારણ કે ટૂંક સમયમાં જાહેરાતનું આ રણશીંગુ ફૂંકાશે અને એ સમયે તમે તૈયારી કરવા લાગશો. ભેળું નહીં થાય મિત્રો, બટાકાને બાથ ના ભીડાય, બધા ઢોળાઈ જાય, એક એક વીણવું પડે. પરીક્ષામાં પણ એવું જ કરવું પડશે. અત્યારથી એક એક બટાકા રૂપી આ જ્ઞાન તમારા ભેજામાં ભરતા જાઓ અને પરીક્ષા આવે ત્યાં સુધીમાં આ કોથળો ભરાઈ ગયેલો હોવો જ જોઈએ. ઓકે મિત્રો, આવતીકાલે મળીશું નવા દિન વિશેષ સાથે, નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.